नमस्कार विद्यार्थी मित्रों, घरे बैठा शिक्षण ऑनलाइन एजुकेशन चैनल में आप सर्वे वाला विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। आप सर्वने मारा प्रेम पूर्वक ना जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर नी आपणे शुरुआत करिए। आज धोरण 10 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 4 भारत नो साहित्यिक वारसो, जेमा आज विद्यार्थी मित्रों आपणे बे वेरी मोस्ट आईपी प्रश्न भणवाना छे। जेमा पहलो प्रश्न, प्राचीन भारतना वैदिक साहित्यनो परिचय आपो। फरीथी, प्राचीन भारतना वैदिक साहित्यनो परिचय आपो। अने बीजो प्रश्न, महाकाव्यो तरीके रामायण अने महाभारतनो परिचय आपो। तो प्रश्न नंबर 1 नी शुरुआत करिए छे, प्राचीन भारतना वैदिक साहित्य। विद्यार्थी मित्रों प्रश्न थाय का वैदिक साहित्य शुं हशे, अथवा तो आ वैदिक साहित्यमां कोनो समावेश थतो हशे। तो कही शकाय आ वैदिक साहित्य में मुख्य चार वेद, जेमा प्रथम अति प्राचीन वेद जेने आपणे ऋग्वेद कहीए छीए। ऋग्वेद पछीना त्रण वेद एटले के सामवेद, यजुर्वेद अने अथर्ववेद, एटले के चार वेद पछीनी वात करिए तो आवशे ब्राह्मण ग्रंथो, एना पछीनी वात करिए तो आरण्यको, एना पछी वात करिए उपनिषदो, अने छेल्ले वेदांग साहित्य। आ बधानो समावेश जेनी अंदर थाय छे એવું સાહિત્ય એટલે આપણું વૈદિક સાહિત્ય। તો હવે આ દરેકને આપણે ખૂબ જ વિગતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ, જેમાં સૌથી પહેલા ચાર વેદમાં અતિ પ્રાચીન અને સૌથી જૂનો જો કોઈ વેદ હોય તો એ છે ઋગ્વેદ। તો જ્યારે પણ ઋગ્વેદની વાત આવે ત્યારે ત્રણ શબ્દોને આપણે ફરજિયાત યાદ રાખીશું। પહેલું, ઋગ્વેદ એ ભારતનો અતિ પ્રાચીન વેદ છે। બીજું, તેમાં 1028 ઋચાઓ છે। પ્રશ્ન થયો ઋચાઓ એટલે શું? તો લખી શકાય આ ઋચાઓ એટલે દેવોને લગતી સ્તુતિ। એટલે કે આ ત્રણ વાક્યને આપણે ફરજિયાત યાદ રાખવાના, ઋગ્વેદ ભારતનો અતિ પ્રાચીન વેદ, 1028 ઋચાઓ અને આ ઋચાઓ દેવોને લગતી સ્તુતિ છે। ઋગ્વેદ પછીની આપણે વાત કરીએ તો સામવેદ। તો પ્રશ્ન થયો સામવેદમાં એવું તો શું હોઈ શકે? તો કહી શકાય કે ઋગ્વેદના જે છંદ હોય છે એનું ગાન કરવાની રીત જેની અંદર બતાવી છે એવો વેદ, જેને આપણે શું કહીશું? સામવેદ। માટે જ સામવેદને આપણે સંગીતની ગંગોત્રી તરીકે ઓળખીએ છીએ। એટલે આમાં પણ બે ટોપિક યાદ રાખીશું સામવેદ વિશે લખવાનું થાય તો। બે વાક્ય, નંબર 1, ઋગ્વેદના જે છંદ છે એનું ગાન કરવાની રીત સામવેદમાં દર્શાવેલી છે, માટે જ સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે આપણે એને ઓળખીએ છીએ। સામવેદ પછીની આપણે વાત કરીએ તો યજુર્વેદ। તો યજુર્વેદની અંદર યજ્ઞ યાગાદિ ક્રિયાઓ, એટલે કે યજ્ઞ વખતે કરવામાં આવતી ક્રિયાઓ, બોલવામાં આવતા મંત્રો અને વિવિધ પ્રકારની વિધિઓ, આ બધાનો સમાવેશ એ યજુર્વેદની અંદર કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ચારે વેદ તમને એક એક ગુણની સંકલ્પનાઓની અંદર પૂછાઈ શકે છે। યજુર્વેદનો પરિચય આપો તો યજુર્વેદની અંદર પણ બે બાબતો, નંબર 1, યજુર્વેદ યજ્ઞનો વેદ છે, અને નંબર 2, યજ્ઞ કરતી વખતે કરવામાં આવતી ક્રિયાઓ, કરવામાં આવતી વિધિઓ અને બોલવામાં આવતા મંત્રો, આ બધાનો સમાવેશ આ યજુર્વેદની અંદર કરવામાં આવે છે। અને છેલ્લો વેદ છે આપણો અથર્વવેદ। તો અથર્વવેદની અંદર તમામ પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન, એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે ભારતીય સંસ્કૃતિની અંદર 16 સંસ્કારોનું વિશેષ મહત્વ છે। તો આ તમામ પ્રકારના સંસ્કાર અને તમામ પ્રકારના કર્મકાંડ, આ બધાનો સમાવેશ એ આપણા અથર્વવેદની અંદર કરવામાં આવે છે। હવે એક વાતને વ્યવસ્થિત રીતે નોંધી લઈએ કે પ્રશ્ન એવો પૂછાય, વેદ કેટલા છે, કયા કયા, દરેકનો પરિચય આપો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી લઈને આટલે સુધીનો તમારો આ પ્રશ્ન થશે, વેદ કેટલા છે અને કયા કયા। આગળની વાત કરીએ તો ચાર વેદોની રચના થયા પછી બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ। તો પ્રશ્ન થયો સાહેબ બ્રાહ્મણ ગ્રંથ શું હશે? તો લખી શકાય કે બ્રાહ્મણ ગ્રંથોની અંદર વૈદિક મંત્રોના અર્થ આપેલા છે। તમને ક્યારેક એવો પ્રશ્ન થતો હશે, ક્યારેક તમને સંસ્કૃતના કેટલાક શ્લોક આવડતા હશે પણ એ શ્લોકનો ગુજરાતી અર્થ તમને નહીં આવડતો હોય। હવે જો આ તમામ પ્રકારના શ્લોક સંસ્કૃત ભાષામાં છે પણ એના ગુજરાતી અર્થ તમારે જો જોવા હોય તો એના માટે તમારે શેનો અભ્યાસ કરવો પડશે? બ્રાહ્મણ ગ્રંથો। એટલે બ્રાહ્મણ ગ્રંથોની અંદર વૈદિક મંત્રોના અર્થ આપેલા હોય છે। ત્યાર પછી આરણ્યકોની રચના થઈ। તો પ્રશ્ન થયો સાહેબ આરણ્યકો શું છે? તો એના વિશેની એક દંતકથા છે કે આર્યો નામની જાતિ
એ જંગલની અંદર હજારો વર્ષ સુધી એમણે રહેવા એટલે કે એ હજારો વર્ષ સુધી ત્યાં આગળ એ લોકો રહ્યા અને એ સમય દરમિયાન એમણે જે ચિંતન કર્યું અને ચિંતન કરવાથી જે સાહિત્યની રચના કરી એ સાહિત્ય એટલે આપણા આરણ્યકો. આરણ્યકોની રચના થયા પછી ઉપનિષદની રચના થઈ. હવે ઉપનિષદની વાત આવે તો વિદ્યાર્થી મિત્રો ઉપનિષદની અંદર ત્રણ શબ્દો વેરી મોસ્ટ આઈમ્પી. નંબર એક, ઉપનિષદો શું છે? તો લખી શકાય ભારતીય દાર્શનિક સાહિત્ય. પ્રશ્ન આવ્યો સાહેબ દાર્શનિક એટલે શું? તો કહી શકાય તત્વજ્ઞાનથી ભરેલું, તત્વ ચિંતનથી ભરેલું જે સાહિત્ય જેને આપણે શું કહીશું? દાર્શનિક સાહિત્ય. નંબર બે, ઉપનિષદ હંમેશા સંવાદના સ્વરૂપે હોય છે. તો સંવાદ એટલે આપણે હમણાં જ આગળ ચર્ચા કરી હતી, સંવાદનો મતલબ થાય છે વાતચીત. એક વ્યક્તિ પ્રશ્ન કરે તો સામે વ્યક્તિ જવાબ આપે. અને પ્રારંભના બે ઉપનિષદો ખૂબ જાણીતા છે. પહેલો ઉપનિષદ બૃહદારણ્યક ઉપનિષદ અને બીજો ઉપનિષદ છે છાંદોગ્ય ઉપનિષદ. ફરીથી, પહેલો ઉપનિષદ બૃહદારણ્યક અને બીજો છે છાંદોગ્ય. ઉપનિષદોની રચના થઈ ગયા બાદ વેદાંગ સાહિત્યની રચના થઈ. તો પ્રશ્ન થયો વેદાંગ સાહિત્યમાં તો એવું શું હશે? તો લખી શકાય તમામ પ્રકારના કર્મકાંડ, ખગોળશાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, તમામ બાબતોનો સમાવેશ એ આપણા વેદાંત સાહિત્યની અંદર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમામ બાબતો ભેગી મળીને આપણું પ્રાચીન વૈદિક સાહિત્યની રચના કરે છે. ટૂંકમાં વૈદિક સાહિત્યની અંદર ચાર વેદ, ચાર વેદો પછી બ્રાહ્મણ ગ્રંથ, બ્રાહ્મણ ગ્રંથ પછી આરણ્યકો, આરણ્યકો પછી ઉપનિષદો, ઉપનિષદો પછી છેલ્લે આવશે વેદાંગ સાહિત્ય. આ બધાનો જ્યાં સમાવેશ થાય છે એવું આપણું સાહિત્ય એટલે આપણું વૈદિક સાહિત્ય. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. અપેક્ષા છે આ પ્રશ્નમાં તમને પૂરેપૂરી સમજણ પડી જશે. આગળના પ્રશ્ન તરફ આપણે જઈએ છીએ. તો પ્રશ્નનું નામ છે મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. વિદ્યાર્થી મિત્રો બંને ટોપિક આપણા માટે વેરી મોસ્ટ આઈએમપી, જેમાં આપણે સૌથી પહેલા મહાભારતની ચર્ચા કરીએ છીએ. રામાયણની વાત કરો કે મહાભારતની વાત કરો, આ બંને મહાકાવ્યોની રચના સેંકડો વર્ષ પૂર્વે થયેલી છે અને તેનું વર્તમાન સ્વરૂપ એટલે કે અત્યારે આપણા પાસે જે રામાયણ અને મહાભારતના પુસ્તકો છે એ વર્તમાન સ્વરૂપ આપણને ઈસવીસનની બીજી સદીમાં આપણને પ્રાપ્ત થયેલું છે. તો સૌથી પહેલા દરેકને આપણે વ્યક્તિગત સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલું મહાભારત. મહાભારતની રચના મુનિ વેદ વ્યાસ કહેતા ભગવાન વેદ વ્યાસ દ્વારા કરવામાં આવેલી છે. આ મહાભારતની વિશેષતા તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ. વિદ્યાર્થી મિત્રો એક ગુણનો પ્રશ્ન, સમગ્ર વિશ્વમાં સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? તો લખી શકાય મહાભારત. આ મહાભારતની અંદર 1,00,000 કરતા વધારે શ્લોક આવેલા છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલો યુદ્ધ એ આ મહાભારતનો મુખ્ય વિષય વસ્તુ છે. મહાભારતનો જ એક ભાગ કહી શકાય એવું શ્રીમદ ભગવદ્ ગીતા. આપ જાણો છો વિદ્યાર્થી મિત્રો જ્યારે યુદ્ધના મેદાનની અંદર અર્જુન સામે પોતાના સગાવાલાને જોઈને યુદ્ધ કરવાની ના પાડે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધના મેદાનમાં અર્જુનને ઉપદેશ આપે છે અને એ ઉપદેશને આપણે ગીતા સાર તરીકે ઓળખીએ છીએ. તો મહાભારતનો જ એક ભાગ શ્રીમદ ભગવદ્ ગીતા છે અને એ શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ દર્શાવેલા છે. એક જ્ઞાન, બીજું કર્મ અને ત્રીજું છે ભક્તિ. એટલે આપણ વિદ્યાર્થી મિત્રો એક ગુણનો પ્રશ્ન છે મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ કયા છે? તો લખી શકાય પહેલું જ્ઞાન, બીજું કર્મ અને ત્રીજું ભક્તિ. તો વિદ્યાર્થી મિત્રો આ થયો મહાભારતનો પરિચય. યાદ રાખવાની રીત, નંબર એક, મહાભારતની રચના કોના દ્વારા થઈ છે? ભગવાન વેદવ્યાસ દ્વારા. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. શ્લોક કેટલા છે? 1,00,000 કરતા વધારે શ્લોક છે. મુખ્ય મુદ્દો શું છે? કૌરવો અને પાંડવો વચ્ચે થયેલું યુદ્ધ. મહાભારતનો એક ભાગ એવું કોણ? શ્રીમદ ભગવદ્ ગીતા. અને છેલ્લો ટોપિક, શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના કેટલા માર્ગ દર્શાવેલા છે? તો કહી શકાય 3, જ્ઞાન, કર્મ અને ભક્તિ. હવે આગળના ટોપિકમાં જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. બીજું આપણું મહાકાવ્ય છે રામાયણ. આની પણ પ્રસ્તાવના એ જ થશે કે રચના સેંકડો વર્ષ પૂર્વે થઈ છે અને વર્તમાન સ્વરૂપ આપણને બીજી સદીમાં પ્રાપ્ત થયું છે. રામાયણની રચના કરનાર હતા મહર્ષિ, કહી શકાય મહર્ષિ વાલ્મીકિ દ્વારા તેની રચના થયેલી છે.
વાલ્મીકીની જો વાત કરીએ તો કહી શકાય છે પહેલાના સમયમાં કહેવાય છે કે વાલીઓ લુઢારો હતો, પણ નારદજીનો સંગ થયો અને એ લુઢારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા અને એમણે રામાયણની રચના કરી. તો મહાકવિ વાલ્મીકી દ્વારા રામાયણની રચના કરવામાં આવી છે. તે મહાભારત કરતા ખૂબ નાનું છે. કહી શકાય મહાભારતમાં 1,00,000 શ્લોક છે, જ્યારે રામાયણની અંદર 24,000 જેટલા શ્લોક છે. એટલે રામાયણ એ મહાભારત કરતા ખૂબ નાનું મહાકાવ્ય છે. તેનો મુખ્ય મુદ્દો અયોધ્યાના રાજા ભગવાન શ્રી રામ ના જીવન પ્રસંગોની કથા એ રામાયણની અંદર દર્શાવવામાં આવી છે. આ રામાયણની અંદર અનેક દિલચસ્પ ઘટના અને સાહસોનું વર્ણન છે. પ્રશ્ન થયો સાહેબ દિલચસ્પ ઘટના એટલે શું? તો દિલને સ્પર્શી જાય તેવી ઘટના. હું તમને એક નાનું ઉદાહરણ આપું કે જ્યારે સીતા માતાનો સ્વયંવર ગોઠવેલો હોય છે ત્યારે એક બાજુ ભગવાન શ્રી રામ પોતાના ગુરુદેવ માટે અને માતા સીતા એ પાર્વતીજીની પૂજા કરવા માટે ને જ્યારે બાલવાટિકાની અંદર ફૂલ લેવા જાય છે તો એક બાજુથી ભગવાન શ્રી રામ ફૂલ લેતા લેતા આવે છે અને બીજી બાજુથી માતા સીતા ફૂલ લેતા લેતા આવે છે અને બંને જણા અચાનક એકબીજાને ભટકાઈ જાય છે અને એ સમય દરમિયાન બંને જણા એકબીજાની આંખોની અંદર જે ટગર ટગર જોયા કરે છે એ ઘટના એટલે દિલચસ્પ ઘટના. અને અનેક સાહસોનું વર્ણન છે. સાહસની વાત કરીએ તો માતા સીતાની ખોજની અંદર જ્યારે હનુમાનજી લંકાની અંદર જાય છે અને એ હનુમાનજીએ પોતાની પૂંછ દ્વારા આખી શ્રીલંકાની અંદર એટલે કહેતા લંકાની અંદર જે આગ લગાવીને નગરીને બાળી દે છે એ એમનું સાહસ છે. તો અનેક દિલચસ્પ ઘટના અને સાહસોનું વર્ણન એ રામાયણની અંદર કરવામાં આવેલું છે. આ બંને મહાકાવ્યો એ આપણા દેશની એક રાષ્ટ્રીય સંપત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયો આજનો પ્રશ્ન. પહેલો પ્રશ્ન વૈદિક સાહિત્ય અને બીજો પ્રશ્ન મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય. અપેક્ષા છે આ વિડીયો લેક્ચરમાં તમને પૂરેપૂરી સમજણ પડી જશે. તેમ છતાં આની સાથે એક PDF આવી રહી છે જેને વાંચીને સમજીને આપ વધારે માહિતી મેળવી શકો છો. આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે. અસ્તુ.